બીજી લઘુકથા છે કંકુ થાપાને તર્પણ. કન્યા વિદાય થઈ ત્યારે મેં પોળમાં અમારા ઘરની દિવાલે કંકુ થાપા કરેલા. હાથમાં ચોખાનો ખોબો ભર્યો અને ચોખાના ખોબોને પાછળ ઉડાડેલો. નાનપણથી મમ્મી તો નહીં એટલે પોળની બધી સ્ત્રીઓએ મમ્મીની ભૂમિકા નિભાવેલી. એ લોકોએ સમજાવેલું કે અવની કંકુ થાપા કર્યા પછી આ રીતે દીકરી ચોખા વધાવે એટલે માવતરની 71 પેઢીનું તર્પણ થાય. પોળ છોડીને નવા અમદાવાદમાં સાસરી આવી, પણ કરિયાવરના ઢગલામાં છાતીમાં એક ટીસ લઈને આવેલી કે હવે પપ્પાનું કોણ. હાર્દિક સાથે લગ્ન માટે રાજી થઈ એનું એક કારણ તો એ પણ હતું કે હાર્દિક અમદાવાદ જ રહેવાના હતા. સાસરી અમદાવાદમાં એટલે સમય મળે દોડીને પોળના ઘરમાં એકલા રહેતા પપ્પા પાસે પહોંચી જવાય. પણ ધીમે ધીમે મને સમજાતું ગયું કે શક્ય નહીં જ થાય. વારંવાર લગ્ન પછી નવી નવી જવાબદારીઓ આવતી હોય હંમેશા, અને એ નવી નવી જવાબદારીઓ પાછળ કશુંક ને કશુંક છોડતી જાય. પણ મને એક વાત નથી છૂટી કે પોળમાં પપ્પા એકલા છે. જોકે પપ્પા બધાની સાથે રહીને પણ હંમેશા એકલા જ રહ્યા છે. એક વાત આખી પોળને ખબર કે અવનીને એના પપ્પાની બહુ જ કાળજી. શરૂ શરૂમાં દર અઠવાડિયે પપ્પા પાસે આવતી, પણ ધીમે ધીમે આ ક્રમ તૂટ્યો. આખરે મહિનાઓ સુધી પપ્પા પાસે ન જઈ શકતી. મારા અપરાધ ભાવથી હું છૂટી શકું એટલે હાર્દિકે ફૂલ ટાઈમ પપ્પાનું ધ્યાન રાખી શકે એવી બાઈ શોધી આપી. સવારે આવીને પપ્પાના ચાય નાસ્તાથી માંડીને પપ્પાના રાતના જમવાની રસોઈ બનાવી અને કચરા પોતાની પૂરી જવાબદારી બાઈએ સંભાળી લીધી. હાશકારો થયો. થોડા સમય પછી એક દિવસ અચાનક પપ્પાને મળવા પહોંચી ગઈ. જોયું તો ઘરમાં ચારે કોર ધૂળ, બારીઓ પર કબૂતરની ચરકના ધબ્બા, વાસણોમાં ડાઘા, રોટલી અડધી બળેલી, પપ્પાના શાકમાં મીઠું નહીં અને મરચું ભરપૂર. મારું મગજ તપી ગયું. બાઈને તરત છૂટી કરી દીધી, પણ મનમાં ફરી પેલો અપરાધ ભાવ ઘર કરી ગયો કે પપ્પા સાવ એકલા પડી ગયા. પપ્પાએ પોતાના સ્વભાવ મુજબ ક્યારેય કોઈ ફરિયાદ કરી નથી, અને એ વાતની ફરિયાદો મારી છાતીમાં ધક્કે ચડ્યા કરતી. બે દિવસ પપ્પા સાથે રોકાઈને પછી નવી કામવાળી ગોઠવી ભારે મને સાસરે પાછી આવી. એક દિવસ તો હદ થઈ ગઈ. હું તો સાંજે પપ્પાને મળવા ગઈ ને જઈને જોઉં તો બાથરૂમમાં ફસડાયેલા, તાવથી ધગધગી ગયેલા શરીરમાં અશક્તિ ભરપૂર. પપ્પાએ મને કીધું પણ નહીં. પપ્પાને એડમિટ કર્યા. હાર્દિકે મને કહ્યું પણ ખરું કે અવની આપણે પપ્પાને આપણા ઘરે બોલાવી લઈએ. પણ સાચું કહું તો મોટા વસ્તારીના સાસરિયામાં પપ્પાને રાખવું મને ખૂચ્યું. કોઈ મારા પપ્પા પર દયા ખાય એ પણ મને તો ન જ પોસાય. એમને હોસ્પિટલથી ઘરે લાવ્યા. એમણે મારો હાથ પકડીને મને કીધું કે અવની મને વૃદ્ધાશ્રમમાં જવું છે, ત્યાં સથવારો મળી રહેશે. બહુ એકલો રહ્યો, હવે એકલું નથી રહેવાતું, તને પણ ચિંતા નહીં રહે. પપ્પાએ પહેલી વાર પોતાની ઈચ્છા કહી. ઘડીક તો હું પોતે હચમતી ગઈ. મેં હાર્દિકને વાત કરી, એ આખી વાતને સમજીને સ્વીકારી શક્યા. પણ પછી વાતનો વંટોળ ફૂંકાયો. મારા સંસ્કારો પર વાત આવીને ઊભી રહી કે હું તો કેવી દીકરી જે બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા નીકળી. ઠેર ઠેરથી ફોન શરૂ થઈ ગયા. જે સગા ક્યારે વહાલા હતા જ નહીં એ અચાનકથી સફાળા થઈ ગયા. અવની તને તારા પપ્પા માથે પડતા હોય તો અમારા ઘરે મૂકી જા, અમે સાચવશું, સમાજ કેવી વાતો કરશે. સાચું કહું તો હું ડરી ગઈ, અને ક્યાંક ક્યાંક મારો સંકલ્પ ડગમગી ઉઠ્યો. બધા લોકો પપ્પાને સમજાવવા આવતા, હું પપ્પાને મળવા ગઈ. કલાકો સુધી અમારી વચ્ચે ચૂપકીદી રહી. મેં ચાય આપી. એ ચાય પીતા હતા. અવની હવે ક્યાંય નથી જવું. આખી વાતમાં દોષનો ટોપલો લોકો તારા પર ઢોળી રહ્યા છે. આખી જિંદગી એકલો રહ્યો જ છું ને, હું થોડુંક વધારે ખેંચી લઈશ. મેં જોયું કે પપ્પા બારીની બહાર જોઈ રહ્યા છે. ઘરનું અંધારું પપ્પાની આંખોમાંથી ઉલેચાઈ રહ્યું છે. મને થયું પપ્પાની આંખ પણ વધારેની બારી બનીને ચીપકી ગઈ. ખબર નહીં શું હિંમત આવી કે અચાનકથી ઊભી થઈ ગઈને પપ્પાનો સામાન ભરવા લાગી. એ નવાઈથી જોઈ રહ્યા. મેં હાર્દિકને મેસેજ કરી દીધો કે પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાઉં છું. મારા માટે મારા પપ્પાનું સુખ અગત્યનું છે. પપ્પાની આંખોમાં જળજળ્યા. સામાન સાથે પપ્પાનો હાથ પકડીને પોળના ઘરની બહાર નીકળી ત્યારે લાગ્યું કે પેલા ઘરની દિવાલે લાગેલા કંકુ થાપા વધારે ઘાટા થયા, અને કન્યા વિદાય સમયે જે ચોખા ઉડાડેલા એ ચોખા અત્યારે પપ્પા પર અભિષેક થઈ રહ્યો છે. થેન્ક યુ સો મચ.